हेलो हेलो जय जी ने माय सेल्फ सोनम चोपड़ा फ्रॉम छत्तीसगढ़ संबलपुर छत्तीसगढ़। भक्तांबर हीलिंग की क्लास की थी मैंने अभी आपके जैन अनुष्ठान के तरफ से जो हुई थी उसमें। भक्तांबर हीलिंग क्लास करने के बाद मेरी बॉडी में पूरे तरीके से पॉजिटिव वाइब्स फील होने लगे हैं, जो मेरे लिए बहुत बहुत ज़्यादा अच्छी चीज़ थी, क्योंकि मेरे थॉट्स हमेशा नेगेटिव आते थे। भक्तांबर स्तोत्र का ऐसे तो मतलब पहले से ही बहुत मतलब अपने को हमको जानकारी है, लेकिन फिर भी जिस तरीके से आप लोगों ने हमें समझाया है और सिखाया है उसके कारण हमें उसका प्रभाव और चमत्कार दोनों चीज़ें हमको देखने और सीखने को मिला है। आप लोगों ने हर समय हर प्रकार से किसी भी टाइम पे हम लोगों का बहुत अच्छे तरीके से हमारे जितनी भी समस्याएं थी, जितनी भी इस भक्तांबर स्त्रोत्र को लेके आपकी हीलिंग को लेके जो डाउट्स थे वो पूरे आपने बहुत अच्छे से हम लोग को क्लियर किए, और हमेशा से आगे बढ़ने के लिए और हमेशा हमें इस स्त्रोत्र के लिए श्रद्धा बढ़ाने के लिए आप लोगों ने प्रेरित किया। धन्यवाद, सादर धन्यवाद, प्रणाम, जय जी ने। जय जिनेन्द्र, जय जय श्री आदिनाथ। हूँ हिना नीले सोजा फ्रॉम जामनगर। मारी 21 दिवस नी भक्तामर नी जर्नी केवी रही ए विषे हूँ तमने थोड़ुंक कहीश। तो मारी भक्तामरनी जर्नी एटली अविस्मरणीय रही कि हूँ कोई शब्द में वर्णवी नहीं सकती। हूँ ध्यान योग ध्यान अत्यार सुधी करती, पण ध्यान में एटलू बधु मारू मन स्थिर न रहतु, पण ज्यारथी आ भक्तामरनी मने शक्तिपाठ थयो, ज्ञानविधि थई, ત્યારથી મારું ધ્યાનમાં મન એટલું બધું સ્થિર રહે છે કે હું મને ખુદને પણ એમ થાય છે કે હું આટલું સરસ રીતે ધ્યાન કરી શકું છું। હું એકવાર ધ્યાનમાં બેસી જાઉં પછી મને આજુબાજુનું ધ્યાન નથી રહેતું, તો પહેલાં મારું મન આમથી તેમ મનમાં કંઈક વિચારો આવી જતા, હવે એ વિચારો ઉપર કંટ્રોલ આવી ગયો। એટલે આ બધું ખરેખર આદિનાથ દાદાની કૃપા અને નિકુંજ ગુરુજીના આશીર્વાદ જ છે, એ સિવાય બીજું કાંઈ નથી। કારણ કે પહેલાંય હું જ હતી અને અત્યારે પણ હું જ છું, તો આમ કેમ? એ તો મને સતત સવાલ થઈ રાખે છે, પણ પછી મનના એક ખૂણામાંથી એવો જવાબ મળી જાય છે કે આ તમારી પર આદિનાથ દાદાની કૃપા થઈ છે અને નિકુંજ ગુરુજીના આશીર્વાદ મળે છે। અત્યાર સુધી ભક્તામર તો રોજે બોલું છું, રોજે વાંચું પણ છું, પણ એ એઝ ઇટ ઇઝ બોલવાની જ રીતે બોલી જતી, એમાં મને કોઈ ફિલિંગ ન આવતી। પણ જ્યારથી 12મે દિવસે મારો શક્તિપાત થયો ત્યારથી તો મારી આખી ભક્તામર હું જે બોલું છું ને એની ઉર્જા આખી મને સતત આવે છે, અને જે 12મા દિવસની અનુભૂતિ છે ને એ તો હું વર્ણવી નહીં શકું, કારણ કે એટલી સરસ અને એટલી આનંદદાયક હતી કે અવિસ્મરણીય મારા માટે થઈ ગઈ। એ 12મો દિવસ તો હું મારી જિંદગીમાં ક્યારેય નહીં ભૂલું, પણ એ શક્તિપાત થયા પછી મારું મન અંદરથી સતત હસુ થઈ રાખે, ભગવાન મારી સામે હસે છે, મારું મન અંદરથી ખૂબ પુલકિત પુલકિત છે, બસ એવો જ અનુભવ થઈ રાખ્યો। એટલે આ બધી કૃપા એ આદિનાથ દાદાની કૃપા અને નિકુંજ ગુરુજીના આશીર્વાદ સિવાય બીજું કંઈ જ નથી। એટલે આ અનુભૂતિ મેં તો કરી છે, પણ હું તો તમામ લોકોને કહું છું કે આ અનુભૂતિ ખરેખર કરવા જેવી છે, જીવનમાં એકવાર માણવા જેવી છે, અને
જે કોસ્મિક ઉર્જા શું છે એ આ શક્તિપાત થયા પછી તમને સાચો અનુભવ થાય છે. એટલે મેં હું આનો આનંદ ઉઠાવું છું એમ તમામ લોકો આ આનંદ ઉઠાવે એવી હું શુભેચ્છા આપું છું. જય જી. જય જીન. મેં જિંદલ રાના મુંબઈથી. મેં આપકા ઓનલાઈન ભક્તામર હિલિંગ કોર્સ કિયા. આપકા ઓડિયો ઓર પીડીએફ દોનો મેં બહુત ઇઝી મેથડ સે એક્સપ્લેનેશન થા જો બહુત આસાની સે સમજ મેં આયા. ઓર મેડિટેશન થા વો ભી બહુત સ્ટ્રોંગ થા. ઉસમેં મેડિટેશન કરતે હી વાઇબ્રેશન ફીલ હોને લગતા હૈ. मैंने जो 11th डे का मेडिटेशन किया उसमें मुझे बहुत स्ट्रॉन्ग वाइब्रेशन फील हुआ. मेडिटेशन पूरा होने के बाद भी मुझे मेरी बॉडी में वाइब्रेशन फील हो रहा था. ये वाइब्रेशन नियरली 10-15 मिनट्स था. 12th डे का मेडिटेशन किया उसमें भी मुझे वाइब्रेशन फील हुआ. जब मैं डेली भक्तामर पाठ करती हूँ उसमें भी मुझे वाइब्रेशन फील हुआ. पहले कभी नहीं होता था. ये आपका कोर्स करने के बाद मुझे मेरे भक्तामर पार्ट के टाइम पे वाइब्रेशन फील हो रहा है. थैंक यू. नमस्कार. जय हिनेन्द्र. हूँ अमरपाल अहमदाबाद थी. मैं भक्तामर हीलिंग नो कोर्स 15 तारीख ने बैच में जॉइन करेलो. तेना माटे हूँ सौ प्रथम निकुंज गुरु जी पूजा बेन अने परेश भाई नो आभारी छू जेने खूब સુંદર પ્રોગ્રામ નું આયોજન કરેલું છે. 21 તારીખ થી જે આ હિલિંગ ચાલુ થયું એના 2-3 દિવસ પહેલા મને નીમા દિવસમાં 3-4 વાર સખત પેઇન થતું હતું. હિલિંગ ચાલુ કર્યા લગભગ 3 દિવસે તમે તે ચમત્કાર ગણો. મને એકદમ જ દુખાવો થતો હતો. 3-4 દિવસે લગભગ નીલ દુખાવો હોય એવું થઈ ગયું. મને ખૂબ જ બોડીમાં એનર્જી હોય એવો અદભુત એક્સપિરિયન્સ થયો. 11-12 દિવસે જે ડિસ્ટન્સ હિલિંગ આપ્યું તેનાથી મનની એકાગ્રતા ખૂબ જ વધી ગયું એવું લાગ્યું. એક મનમાં એક સાથે આ હિલિંગ કરતી વખતે અસંખ્ય વિચારો આવતા હતા જે ઘણા જ પ્રમાણમાં ખૂબ જ ઓછા થઈ ગયા. અને જેમ કોર્સમાં કહેલું કે તમે આજ્ઞા ચક્રમાં શ્રી આદિનાથ પ્રભુની પ્રતિમાનું વિઝન કરજો તો પહેલા એવું થતું કે એક જ સેકન્ડ માટે ભગવાનની પ્રતિમા દેખાય અને પછી બીજા અસંખ્ય વિચારો આવે. પણ આ 11-12 દિવસનું જે હિલિંગ થયું એના પછી મને મનની એકાગ્રતા એટલી બધી વધી ગઈ કે ખાલી આદિનાથ પ્રભુની પ્રતિમા જ દેખાય અને એમાં ખૂબ જ સુંદર હિલિંગ થતું હતું. આ માટે ફરીથી હું પૂજાબેન પરેશભાઈ અને નિકુંજ ગુરુજીનો આભાર માનું છું. મેરા નામ અમિતા શાહ હૈ. મેં અમદાવાદ સે હું. ये जो भक्तामर हीलिंग का कोर्स जो मैंने लिया था निकुंज भाई के कहने पर वो मैंने पढ़ना और समझना शुरू किया है. पर मैं अभी इसमें काफ़ी एमेच्योर हूँ. जो कुछ भी सीखा वो बहुत ही अच्छा लग रहा है लेकिन अभी मुझे काफ़ी आगे और यही कोर्स के अंदर काफ़ी और सीखने का है. बाय एंड लार्ज दिस कोर्स इज़ वेरी वेरी इफ़ेक्टिव. बहुत ज़्यादा आपको लाइफ में पॉजिटिव वाइब्स देता है. और भक्तामर महामंत्र मैंने बहुत पहले ही सुनना रीडिंग करना तो शुरू किया था. अब इसके रुद्धि मंत्र और मीनिंग जो निकुंज भाई ने परेश भाई ने और पूजा बहन ने बहुत अच्छे से समझाया है मैं उनकी बहुत आभारी हूँ. और मेरी ईश्वर से प्रार्थना है कि मैं जल्दी जल्दी इस पूरे कोर्स को अच्छी तरह समझ के इसमें आगे बढ़ूँ. थैंक यू वेरी मच निकुंज भाई परेश भाई एंड पूजा बहन. बरोड़ा की नूरवी संघवी ना जय जिनेन्द्र. ભક્તામરની ભક્તિની શક્તિ દ્વારા આદિનાથ દાદાની દિવ્ય ઉર્જા સમગ્ર બોડી માઇન્ડ અને સ્કાઉલને એક્ટિવેશન એનર્જેટિક ચેતનવંતુ બનાવે છે જેના કંપનથી શરીરના 7 ચક્રમાં હિલિંગ્સ દ્વારા કલર્સ અને એક્ટિવેશન્સ જોવા મળ્યું હતું જેમાં ઓલરેડી ખ્યાલ આવે કે હવે નેક્સ્ટ ચક્ર ઉપર હિલિંગ અપાઈ રહ્યું છે.
સાથોસાથ સુખડની સુવાસ વાતાવરણને શીતળતા અપાવતી હતી, જેમાં સુખડની કોઈ રૂમમાં સ્મેલ પણ નહોતી. પણ અચાનક જ સુખડની સ્મેલ આવવાની ચાલુ થઈ ગઈ હતી. અને સાથોસાથ શત્રુંજય તીરથના અને મૂળ નાયક શત્રુંજય તીર્થાધિપતિ આદિનાથ દાદાના દર્શન પણ થયા. એનર્જી ફ્લો એટલો બધો હતો તે સમયે, જેમાં કર્મના બંધન, વિઘ્નો, અંતરાય અને કર્મની બેડીઓ તૂટી રહી છે એવું ચેતના મહેસૂસ થતી હતી, જેનું શબ્દોમાં વર્ણવવું અવિસ્મરણીય છે. અને જેનાથી સેલ્ફ કોન્ફિડન્સ, વિલ પાવર, ફોકસિંગ ઓફ ધ ડિઝાયર્સ જે મજબૂત બન્યા છે. આની સાથે એક મારો પોતાનો સેલ્ફ એક્સપિરિયન્સ હું શેર કરીશ. આઈ થિંક 7 દિવસ પહેલા સેલ્ફ હિલિંગ આપણે શીખ્યા છે, બટ અધર હિલિંગ્સ ન કરી શકીએ કેમ કે પ્રોપર નોલેજ ના હોય. અત્યારે કોરોના પરિસ્થિતિમાં મારે એક નિકટના વ્યક્તિને, સ્વજન વ્યક્તિને મારા કોરોનાના બેઝિક સિમ્ટમ્સ દેખાતા હતા, જેની પાસે સાંજ ડોક્ટર પાસે લઈ જવા જરૂરી હતા. અને તે સમયે મને અનુભૂત એવું એસ થોય ફીલ થયું કે હું પણ શા માટે આમનું હિલિંગ ના કરું. રેકી હિલિંગ અને સાથે ભક્તામરની 35મી ગાથાનું ચેન્ટિંગ કર્યું, જે ફક્ત મેં 15 જ મિનિટ કરેલું છે. પણ એ 15-20 મિનિટના અદભુત ચમત્કારમાં સાંજે એમને ડોક્ટર પાસે જવાની જરૂર પણ ના પડી અને આજે પણ હજી સ્વસ્થ અને તંદુરસ્ત છે. આની સાથે એટલું જ કહેવાનું કે આપણા સૌના ઘરે જૈન તો છે, પણ જૈન અજૈન દુનિયામાં વસતા તમામે તમામ લોકોના ઘરે ભક્તામરની અદભુત શક્તિના લાભો પ્રાપ્ત થતા રહે અને સૌ કોઈના ઘેર ઘેર આદિનાથ દાદાનો આરાધનાનો જૈનાથ ગુંજારો ગુંજતો રહે અને દાદાના ધૂપ અને દીપક સદાને માટે ઝગમગતા રહે. આદિનાથ દાદા તારો દીવડો જગમગી થાય, જગમગી થાય. આદિનાથ દાદા તારો દીવડો જગમગી થાય, જગમગી થાય. એ જ સુખ ભાવના ના સૌના ઘરે કોઈ પણ વ્યક્તિ હોય, કોઈ પણ ફેમિલી હોય, ફેમિલીમાં કોઈ પણ એક વ્યક્તિએ હિલિંગ શીખવું બહુ જરૂરી છે, જેનાથી આપણે સૌ કોઈ આધિ વ્યાધિ ઉપાધિ અને બહુ મોટા ખર્ચમાંથી પણ ઘણી વાર આબાદ રીતે બચી જઈએ છીએ. એ જ ભાવના મંગલ આશીષ સાથે જય આદિનાથ, જય જીનેન્દ્ર. થેન્ક યુ જૈન અનુષ્ઠાન ટીમ ફોર યોર કાઇન્ડલી ટીચિંગ અસ ભક્તામર હિલિંગ બેઝિક ફર્સ્ટ કોર્સ. And we are waiting for another next sessions of your Bhaktamas. Thank you. Jai Jinendra, Jai Gurudev, Jai Adinath. આમ તો આપણે ભક્તામર વર્ષોથી ગણતા આવ્યા છે, પણ સાચું ભક્તામર કેવી રીતે ગણવાનું, ક્યારે ગણવાનું, એની સાથે મંત્ર વૃદ્ધિ કેવી રીતે ગણવાની આપણને કોઈને ખબર જ નથી એટલી બધી. તો આપણે ભક્તામર હિલિંગ ગ્રુપમાં જોઈન થઈને મને ખબર પડી કે ક્યારે ગણવાનું, એમાં મંત્ર હોય, એમાં વૃદ્ધિ હોય અને એનાથી કેટલા આપણને ફાયદા થાય છે, આપણી રોજબરોજ જિંદગીમાં આપણને ભક્તામર કેટલું કામ લાગે છે. તો એના માટે આપણે ભક્તામર હિલિંગ ગ્રુપ જોઈન કરવું જોઈએ. એનાથી આપણને બધી ખબર પડે કે આપણને ક્યાં સાચું છે, શું ખોટું છે, આપણે કેવી રીતે ગણવું જોઈએ ભક્તામર. આપણે ભક્તામર એમને જ ગણતા આવ્યા છીએ. એના માટે મારી બધાને નમ્ર વિનંતી છે કે બધા ભક્તામર હિલિંગ ગ્રુપ જોઈન કરો અને નિકુંજ ગુરુજી પાસેથી ભક્તામર શીખો, પૂજા દીદી પાસેથી, પરેશભાઈ પાસેથી, બધાને ત્રણેયને મારા તરફથી થેન્ક યુ સો મચ. તમે અમને આટલું બધું શીખવાડ્યું, એના માટે હું આગળ ને આગળ એમાં વધવા માંગીશ. તમે મને એમાં મદદ કરશો એવી આશા રાખું છું. થેન્ક યુ સો મચ. બરોડા રહું છું. મને આખો ભક્તામર હિલિંગ કોર્સની જાણ નિકુંજભાઈ ગુરુજી પાસેથી થઈ અને હું નિકુંજભાઈ ગુરુજીનો, પરેશભાઈ શાહનો અને પૂજાબેન ત્રણેયનો હું ખૂબ આભાર માનું છું. એમને બહુ જ સહજતાપૂર્વક, બહુ જ વિસ્તારથી આ ભક્તામર હિલિંગ વિશે શીખવાડ્યું અને આ કોર્સ કરવાથી મને માનસિક બહુ શાંતિ મળે છે અને મને એકદમ પોઝિટિવિટીનો ફીલ થાય છે.
અને હજી મારે આગળનો કોર્સ પણ કરવો છે એ માટે હું આ ત્રણેયનો ખૂબ જ ધન્યવાદ કરું છું. થેન્ક યુ. પ્રણામ. જય આદિનાથ. હું કાંદીવલી મુંબઈથી બોલું છું, નિમિતાબેન શાહ. પ્રણામ નિકુંજ ગુરુજી, પરેશભાઈ અને પૂજાબેન. ભક્તામર હિલિંગનો આ કોર્સ મેં તમારી પાસે શીખ્યો અને મને ઘણું સારું પણ લાગ્યું. મારી તબિયતમાં એવું છે કે દરરોજ હું ઉઠું અને દરવાજે એક મહેમાન હોય જે મારા શરીરમાં રોગની જેમ પ્રવેશે અને એક આવે અને એક જાય. હશે મારા કર્મોને આધીન છે અને હું માનતી રહું છું, પણ આ હિલિંગથી હવે હું મારી જાતને સાજી, સારી અને હીલ કરી શકીશ. સાચે હું આ મારા ત્રણેય ગુરુજીની આભારી રહીશ કે એમની આંગળી પકડીને હું ધીમે ધીમે આગળ વધીને એટલે કે આપણા ધર્મમાં શીખતી શીખતી આગળ વધતી રહું અને ધર્મને ઊંડાણથી સમજી શકું. અને આજે પરેશભાઈ અને પૂજાબેન, તમારો ઓડિયો અને વિડીયોથી જે અમને એટલું સરસ રીતે તમે એમાં સમજાવ્યું છે કે એ આપણે એટલું જાણી શકીએ કે એમાં આમ કોઈ ઓલી કે હિલિંગનું બરાબર આપણે સમજી શકીએ છીએ, એના માટે પણ તમારો ખૂબ ખૂબ આભાર. ફરીથી હું કહું છું કે આજે નિકુંજ ગુરુજી, પરેશભાઈ અને પૂજાબેનનો હું ખૂબ ખૂબ આભાર માનું છું કે એમણે આપણને નવું હિલિંગનું આખું મહત્વ સમજાવ્યું. પ્રણામ. જય જીનેન્દ્ર. પ્રણામ. મેરા નામ જીગર શાહ હૈ. ભક્તામર હિલિંગ કોર્સ કરને કે બાદ એક બોડી મેં એક પોઝિટિવ વાઇબ્સ, એક પોઝિટિવ એનર્જી આ ગઈ હૈ. પહેલે જબ મેં સ્ટાર્ટિંગ મેં કોર્સ સ્ટાર્ટ કિયા થા તબ મુજે લગા થા કે યે કૈસે પોસિબલ હૈ, લેકિન જબ 11વે દિન ઓર 12વે દિન ડિસ્ટન્સ હિલિંગ પ્રોવાઈડ કી ગઈ તબ મુજે એક અદ્ભુત અનુભવ દેખને મિલા. જૈસે મેને સુના થા કે હમારે વાયુ મેં બહોત સારે અસંખ્ય જીવ હોતે હૈ જો હમ લોગો દિખાઈ નહીં દેતે. તો જબ 12વે દિન જબ મેને હિલિંગ લી થી યા ઉર્જા લી થી, ઉસકે બાદ જબ મેં એસે હી બેઠા થા અચાનક સે મુજે વો જીવ એસે ગિરતે હુએ આકાશ સે નજર આયે. જો ફેન ચાલુ થા ઓર એસે દિખ રહા થા કે નીચે કુછ તો ગિર રહા હૈ બહોત માત્રા મેં. તો એક બહોત અદ્ભુત અનુભવ થા મેરે લિયે ઓર એક બોડી મેં એક પોઝિટિવ વાઇબ્સ આ ગયે. પ્લસ એક એક બાકી ઇન્સ્ટિટ્યૂટ યા બાકી જો ટ્રેનિંગ પ્રોવાઈડ કરતે હૈ, રેકી બોલો યા કોઈ ભી હિલિંગ ટ્રેનિંગ પ્રોવાઈડ કરતે હૈ, વહાં પે આપકો લાઇફ ટાઈમ કા કોઈ ભી આપકો લાઇફ ટાઈમ અસિસ્ટન્સ નહીં દેતા. લેકિન જૈન અનુષ્ઠાન મેં પરેશભાઈ, પૂજાબેન યા નિકુંજભાઈ, ઇનકો કભી ભી મેને ફોન કિયા તો ઉન્હોને મુજે પ્રોપર વે મેં એક્સપ્લેન કિયા ઓર હર એક ડાઉટ અચ્છે વે મેં ઇતના ક્લિયર કિયા હૈ કે મતલબ કોઈ મન મેં ડાઉટ બચને કી કુછ કોઈ ગુંજાઇશ હી નહીં હૈ. તો બહોત બહોત અચ્છા લગા. થેન્ક યુ પૂજાબેન, થેન્ક યુ પરેશભાઈ, થેન્ક યુ જૈન અનુષ્ઠાન, થેન્ક યુ નિકુંજ ગુરુજી. આદરણીય પરેશભાઈ, પૂજાબેન, નિકુંજ ગુરુજી, આપ સબકો મેરા સાદર પ્રણામ. મેં મુંબઈ સે નીલું જૈન આપ સબ પથ પ્રદર્શક ગુરુજનો કો કોટી કોટી ધન્યવાદ કરતી હું. ભક્તામર પાઠ સે તો પહેલે સે હી એક ભાવપૂર્ણ જુડાવ રહા, પર આપ લોગો કે સહયોગ ઓર માર્ગદર્શક સે ભક્તામર સ્તોત્ર કી ઇસ ઉર્જા કો સ્પર્શ કરને કા સુવર્ણ અવસર પ્રાપ્ત હુઆ. ભક્તામર સ્તોત્ર કી શક્તિ ઓર ઉર્જા કે ઇસ અદ્ભુત સંગમ સે ઇન્સાની જીવન કી કઈ છોટી મોટી સમસ્યાઓ કા સમાધાન હી નહીં બલ્કિ વિશ્વ કલ્યાણ કા યે અત્યધિક સરળ માર્ગ હૈ. એક ક્ષણ તો મુજે ભી એસા અનુભવ હુઆ કે ભક્તામર કી ઉર્જા કે પ્રભાવ સે મેરે મન કી નકારાત્મકતા કમ હોતી જા રહી હૈ ઓર જીવન મેં સકારાત્મકતા કા પ્રવાહ શરૂ હો ગયા હૈ. મેરા નિવેદન હૈ કે અધિક સે અધિક લોગ ભક્તામર સ્તોત્ર કી ભક્તિ કી શક્તિ કા અનુભવ કરે ઓર અપને ઓર અપનો કા કલ્યાણ કરે. અંત મેં લોકામ સર્વામ સુખિનો ભવંતુ ઇસ ભાવના કે સાથ કામના કરતી હું કે ભવિષ્ય મેં ભી ભક્તામર સ્તોત્ર કી ઉર્જા સે જુડી રહેને કી પ્રેરણા હમે આપ સબસે મિલતી રહે. નીલુ ઓર સહપરિવાર કી તરફ સે જય જીનેન્દ્ર પ્રણામ. આથી મોનિકા શાહ, મેં ભક્તામાં સ્ત્રોત્રનો ઓનલાઈન કોર્સ કર્યો ત્યારથી મારામાં ખાસો ચેન્જ આવ્યો છે અને પોઝિટિવિટીનો સંચાર થયો છે તે હું પોતે ફીલ કરી શકું છું.
અને મારા ચક્રોમાં પણ ખાસું પોઝિટિવિટી આવે છે જે હું ડેઈલી બેઝ પર ફીલ કરી શકું છું. જય જિનેન્દ્ર, મેં ચેન્નઈ સે શશિ. मैं भक्तामर के हीलिंग कोर्स के बारे में कुछ कहना चाहती हूँ. मैंने जब से ये कोर्स किया है तब से मुझे बहुत पॉजिटिव एनर्जी मिल रही है, बहुत अच्छा लग रहा है. और मैं सबसे पहले थैंकफुल रहना चाहती हूँ निकुंज गुरुजी का, परेश भाई का और पूजा बहन का, जिन्होंने मुझे बहुत अच्छा मार्ग दिखाया, भक्तामर के बारे में बहुत अच्छा सिखाया. ऑरा क्या होता है, चक्र चक्र कैसे जागृत करते, चक्रास कैसे जागृत करते हैं, और काफ़ी कुछ रिद्धि मंत्र, जाप, सिद्धि मंत्र, जो कैसे सिद्ध किया जाता है, कैसे अपने जीवन में उसको सफल बनाने के लिए उतारा जाता है, उन्होंने बहुत अच्छी तरह से मुझे सिखाया. मैं इसके लिए बहुत बहुत धन्यवाद करना चाहती हूँ तीनों गुरुजी का, और स्पेशली परेश भाई का, जिन्होंने मुझे, मैंने कभी भी उनको फ़ोन किया तो वो कभी भी बहुत अच्छी तरह से मुझे मेरा डाउट क्लियर करते थे. मेरा जो भी डाउट होता था मैं उनको फ़ोन करती थी और वो मेरा डाउट बहुत अच्छी तरह से क्लियर करते थे. तो थैंक यू परेश भाई, आपके बहुत बहुत आभार हूँ. और मैं ये कहना चाहती हूँ कि भक्तामर हीलिंग कोर्स से मुझे अपने जीवन में बहुत सफलता हासिल करने की कोशिश हो रही है. मेरी सारे काम बहुत अच्छे से हो रहे, पॉजिटिवनेस आ रही है, मुझे बहुत अच्छा लग रहा है. मेरे जीवन में ऐसे लग रहा है खुशियाँ आ गई है, मुझे बहुत अच्छा लग रहा है. मैं बहुत, और सबसे कहना चाहती हूँ कि ये हीलिंग कोर्स सब करे. जीवन में अच्छा जीवन अपना सफल बनाना हो, खुशमय बनाना हो, अच्छा बनाना हो, तो जरूर ये कोर्स करे. धन्यवाद धन्यवाद धन्यवाद. जय आदिनाथ. प्रणाम. હું મનીષા શાહ મુંબઈ ચીરા બજારથી છું. હું વર્ષોથી ભક્તામર ગણતી હતી અને ભક્તામર પ્રત્યે અપાર શ્રદ્ધા ધરાવતી હતી, પરંતુ એના વિશે એટલી ઊંડી સમજ ન હતી. જ્યારે કોર્સ જોઈન્ટ કર્યો ત્યારે ઘણી ઉત્સુકતા હતી કે આમાં શું હશે, પરંતુ જેમ જેમ કોર્સ આગળ વધતો ગયો તેમ તેમ અપેક્ષા કરતાં ઘણું વધુ સુંદર શીખવા સમજવા મળ્યું છે. શ્રી ભક્તામર સ્તોત્રની ભક્તિ અને ધ્યાન એ બંનેનો સમન્વય એ એક દિવ્ય ઉર્જાની અનુભૂતિ કરાવે છે. આ કોર્સથી જીવનની દરેક પ્રતિકૂળ પરિસ્થિતિ અનુકૂળ બની જશે એવો દૃઢ વિશ્વાસ મારામાં મજબૂત બની રહ્યો છે. હું નિકુંજ ગુરુજી, પરેશ ગુરુજી અને પૂજાબેનનો હાર્દિક આભાર માનું છું કે જેઓએ અમને ખૂબ જ સારું પ્રોત્સાહન અને માર્ગદર્શન આપ્યું છે. સ્પેશિયલ થેન્ક્સ ટુ પરેશ ગુરુજી. તેમણે હંમેશા ગમે તેટલી વખત પૂછવા જતાં મારા દરેક પ્રશ્નોનો તુરંત અને સંતોષકારક જવાબ આપ્યો છે અને હજુ આપી રહ્યા છે. નિકુંજ ગુરુજીની વાસ્તુ ટિપ્સ સોનામાં સુગંધ છે. દરેક પીડીએફ અને ઓડિયોઝ બહુ સરળ રીતે સમજાવાયું છે. આપણા ભૌતિક અને આધ્યાત્મિક માર્ગને સુગમ અને સરળ બનાવવા સર્વે જૈન ભાઈ બહેનોએ આ કોર્સ જોઈન્ટ કરવો જોઈએ એવો મારો અનુભવ કહે છે. જય જિનેન્દ્ર.